ભૂકંપ બાદ ભુજનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે. ખાસ કરીને ભુજ માત્ર કોટ વિસ્તારમાંથી વિસ્તરીને 4 રિલોકેશન સાઇટ સાથે વિકસ્યું છે, ત્યારે ભુજની આરટીઓ રિલોકેશન, મુંદ્રા રિલોકેશન, રાવલવાડી રિલોકેશન સહિત જીઆઈડીસી રિલોકેશન સાઇટના પ્રીમિયમના પ્રશ્ન મુદ્દે મહત્વની બેઠક મળી હતી. આરટીઓ વિસ્તારમાં આવેલી રાજગોર સમાજવાડી ખાતે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં 4-4 રિલોકેશનના સ્થાનિકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રીમિયમના પ્રશ્નની ફાઇલ ગાંધીનગર પહોંચી ગઈ છે. હવે સરકાર સાથે માત્ર એકવાર વાતચીત કરવાની છે, એટલે ટૂંક સમયમાં 4 રિલોકેશન સાઇટના પ્રીમિયમના પ્રશ્નો હલ થઈ જશે તેવું ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. પ્રીમિયમ ઉપરાંત રિલોકેશન સાઇટના અન્ય પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગામી સમયે રિલોકેશન સાઇટના નગરસેવકો સાથે સ્થાનિકોનું મળીને કુલ 50 જેટલા લોકોનું પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સાથે રજૂઆત કરવા જશે. આ ઉપરાંત રિલોકેશન સાઇટમાં જે દુકાનો છે તેને વ્યાજબી ભાવે ફાળવવામાં આવે જેથી તેની માવજત થઈ શકે અને સ્થાનિકોને વધુ સુવિધા મળી શકે. લાલબુકવાળો પ્રશ્ન હતો, એની મિટિંગો આપણે કરી, પ્રશ્ન હલ થઈ ગયો. પણ લાલબુકમાં જે બાકી રહે છે, જે લોકોએ વેચી નાખ્યું છે એની લાલબુકનો હજી કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે, એટલે એના પણ સૂચનો આજ લીધા છે. અને બીજું પ્રીમિયમ વાળો વિષય, કે પ્રીમિયમનો જે વિષય, જે બહુ વધારે પડતા ભાવો છે, કે જે રિલોકેશનમાં રહેતા સામાન્ય લોકો ભરી શકે એમ નથી, અને એ દ્રષ્ટિને ધ્યાને રાખીને જે આપણે સંકલનમાં રજૂઆત કરી હતી, તો કલેક્ટરે એના માટેના જે કાંઈ પોતાના સૂચનો હતા એ રાજ્ય સરકારમાં મોકલ્યા છે. તો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીને પાસે આ ફાઇલ આપણે મુકાવી છે, અને મુખ્યમંત્રી પાસે આપણા રિલોકેશન સાઇટના લોકો પોતે 1-to-1 પોતાના પ્રશ્નોની રજૂઆત કરે એ દ્રષ્ટિથી બધા ઘણા વખતથી મને મુખ્યમંત્રીને મળવાની વાત મારી પાસે મૂકી હતી. તો એ વાતને આજે ચર્ચામાં લઈ આપણે અને એને આપણે આગળ વધારી રહ્યા છીએ. માંડવીની સોના ચાંદીની બજારમાં આવેલ શ્રી શાંતિનાથજી જૈન દેરાસરને તોડવા માટે ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો હતો, જેની સામે જૈન અગ્રણી અને માંડવીના પૂર્વ ધારાસભ્ય જયકુમારભાઈ સંઘવીએ વિરોધ નોંધાવ્યો હતો. માંડવીમાં આવેલું આ જૈન દેરાસર અંદાજે 400 વર્ષ જૂનું છે અને તેમાં જૈન ધર્મના 16મા તીર્થંકર શાંતિનાથજી ભગવાનની ભવ્ય પ્રતિમા પણ આવેલી છે. તેથી જયકુમાર સંઘવીએ આ જૈન દેરાસર તોડી પાડવાના વિરોધમાં કોર્ટમાં પડકાર ફેંક્યો હતો, જેમાં 2 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ ટ્રસ્ટી મંડળે પોતાનો નિર્ણય ફેરવ્યો છે અને કોર્ટમાં એવું જણાવ્યું છે કે જયકુમારભાઈ સંઘવી સાથે આ મામલે પરામર્શ કરીને જૈન દેરાસર તોડી પાડવાના નિર્ણયને મુલતવી રાખવામાં આવશે. આ ભવ્ય ઐતિહાસિક આધ્યાત્મિક કેન્દ્ર બચી ગયું, એના માટે બધાએ સાધુ સંતો મંતો અને અમારો જૈન સમાજ છે એમાં તો જેને કહીને હર્ષની લાગણી ફેલાવી છે, આનંદની લાગણી ફેલાવી છે. કારણ કે આ દેરાસરને માટે વિદેશના ઇટાલીથી આવેલા હોય કે અમેરિકાથી આવેલા હોય કે લંડનથી આવેલા ટુરિસ્ટો આ રસ્તા ઉપર જ્યારે આવે સોના ચાંદી બજારમાં, તો આ દેરાસરની તસવીરો વિડીયો ઉતારે અને ત્યાં પણ એ લોકો બતાવે છે કે ભારતમાં આવ્યામાં સારામાં સારું આવા સંસ્કૃતિ ધામ, સંસ્કાર ધામ, આધ્યાત્મિક ધામ અને જેને કહે કલ્ચરલ ધામો છે એને આજે પણ રક્ષા કરવામાં આવે છે. એટલે અમને બધાને આ દેરાસર કોઈ પણ સંજોગોમાં તોડવામાં નહીં આવે, એનાથી ટ્રસ્ટી મંડળ સાથે અમારો નિર્ણયને કારણે એનો સુખદ ઉકેલ આવ્યો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું નવા અપડેટ્સ સાથે આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.